ગુડ મોર્નિંગ સ્ટુડન્ટ કેમ છો બધા મજામાં ને અંજલિ વિદ્યા મંદિરમાં આપ સર્વનું સ્વાગત છે આજે આપણે વિજ્ઞાન પાઠ અગિયાર પ્રાણીઓ અને વનસ્પતિઓમાં વહન વિશે સમજીશું તમને ખબર જ છે કે બધા સજીવો છે એ પોતાનું અસ્તિત્વ ટકાવી રાખવા માટે ખોરાક પાણી અને ઓક્સિજનની જરૂર પડે જ છે સજીવોને આ બધું શરીરના એક ભાગથી બીજા ભાગમાં પહોંચાડવું જરૂરી છે ઉપરાંત પ્રાણીઓને ઉત્સર્ગ પદાર્થો શરીરના જે ભાગમાંથી નિકાલ કરી શકાય ત્યાં પહોંચાડવા જ રહ્યા તમને આશ્ચર્ય નથી થતું કે આ બધું કેવી રીતે થાય છે તો જુઓ તમારા પાઠ્યપુસ્તકના એકસો એકવીસમાં પાના નંબર ઉપર તમને એક આકૃતિ આપેલી છે એ આકૃતિમાં તમે જુઓ હૃદય અને રુધિરવાહિનીઓ તમે જોઈ શકો છો તેઓ આ બધા પદાર્થનું વહનનું કાર્ય કરે છે અને સાથે મળીને પરિવહન તંત્રની રચના કરે છે આ પ્રકરણમાં તમે વનસ્પતિ અને પ્રાણીઓમાં વહનનો અભ્યાસ કરીશું આપણું હૃદય છે એ પંપ જેવું કાર્ય કરે છે રુધિર જ્યારે તમારા પરિવહન તંત્રમાં પહેલું છે રુધિર રુધિર એટલે લોહી ઇંગ્લિશમાં તેને બ્લડ કહે છે જ્યારે તમારા શરીર પર ગા પડે છે ત્યારે શું થાય છે તો આપણને તરત જ લોહી બહાર આવે છે પરંતુ રુધિર શું છે રુધિર એ પ્રવાહી છે જે રુધિરવાહિનીઓમાં વહે છે તે પાચિત ખોરાકોના ઘટકનું નાના આંતરડાથી શરીરના વિવિધ ભાગો તરફ વહન કરે છે તે ફેફસામાંથી ઓક્સિજનને શરીરના કોષો સુધી લઈ જાય છે તે શરીરના ઉત્સર્ગ દ્રવ્યોને શરીરમાંથી નિકાલ પણ કરે છે રુધિર પદાર્થોનું વહન કેવી રીતે કરે છે રુધિર એક પ્રવાહી છે જેમાં વિવિધ પ્રકારના કોષોનો સમાવેશ થાય છે હવે તમને પ્રશ્ન થતો હશે કે રુધિરનો રંગ લાલ કેમ હોય છે તો આપણે એ જોઈએ પરિવહન તંત્રમાં ધમનીઓ લાલ રંગની અને શીરાઓ જે છે એ વાદળી રંગની અહીં તમને દર્શાવી છે રુધિરનો પ્રવાહી ભાગ એ રુધિર રસ એટલે કે પ્લાઝમા કહે છે તમારે આ લીટી નીચે પેન્સિલથી લીટી કરી લેવાની છે કે રુધિરના પ્રવાહી ભાગને શું કહે છે તો કે રુધિર રસ કહે છે એટલે કે પ્લાઝમા કહે છે રક્તકણ એટલે કે સી એ એક પ્રકારના કોષો છે જેમ લાલ રંજક કણ એટલે કે હિમોગ્લોબિન ધરાવે છે હિમોગ્લોબિન ઓક્સિજન સાથે જોડાય છે અને શરીરના બધા ભાગોને અને અંતે કોષો સુધી પહોંચાડે છે હિમોગ્લોબિન વિના શરીરના બધા ભાગોને સક્ષમ રીતે ઓક્સિજન પહોંચાડવો ખૂબ જ અઘરું છે હિમોગ્લોબિનની હાજરીને લીધે રુધિર લાલ રંગનું હોય છે તમને ખ્યાલ હશે ઘણીવાર તમે લોકો દવા લેતા લેવા જતા હશો અથવા તમે તમારા મમ્મી પપ્પા કે દાદા દાદી ભેગા જતા હશો તો ત્યારે ડૉક્ટર એમ કહે છે કે ભાઈ તમારે છે ને હિમોગ્લોબિનના ટકા ઓછા છે બરાબર છે હિમોગ્લોબિન છે એ લાલ રંગનું હોય છે જેને લીધે લોહી આપણને લાલ લાગે છે બરાબર છે એટલે હિમોગ્લોબિન છે એ લોહીમાંનું એક મહત્વનું અંગ છે તો જો એમાં રુધિર રસ રક્તકણ હિમોગ્લોબિન અને રુધિરમાં શ્વેતકણ એટલે કે ડબલ્યુ સી પણ આવેલા છે જે શરીરમાં પ્રવેશતા જીવાણુ સામે લડે છે એટલે એને આપણે શું કહીએ એ આપણા શરીરના સૈનિકો છે બરાબર છે જેને ડબલ્યુબીસી ઘટી જાય તો એની રોગપ્રતિકારક શક્તિ છે એ ઘટી જાય છે બુજો રમતા રમતા નીચે પડી જાય છે અને ઘૂંટણમાં ઈજા પહોંચે છે કપાયેલા ભાગમાંથી રુધિર બહાર આવે છે થોડા સમય પછી તેણે જોયું તો રુધિર વહેતું અટકે છે અને ઘંટાઈ જાય છે બુજોને આનાથી આશ્ચર્ય થાય છે રુધિર ગંઠાઈ જાય છે અને વહેતું અટકી જાય છે બુધોને આનાથી આશ્ચર્ય થયું કે રુધિર ગંઠાવાની પ્રક્રિયા એ રુધિરમાં રહેલા ત્રાક કણો એટલે કે બીજા પ્રકારના કોષો દ્વારા થાય છે જેને ત્રાક કણો કહે છે તમને ખબર છે કે શરીર પર કોઈ ઘા વાગતા વહેતું રુધિર થોડી વારમાં કેમ બંધ થઈ જાય છે તો શરીરના કોઈ પણ ભાગમાં ગા પડતા તેમાંથી રુધિર વહેવા માંડે છે રુધિર છે એ હવાના સંપર્કમાં આવતા જવાની કુદરતી પ્રક્રિયા પ્રક્રિયા શરૂ થાય છે આ થવા માટે રુધિર રસમાં ખાસ પ્રોટીન અને રુધિર કણિકાઓનો અગત્યનો ભાગ ભજવે છે આથી ગા પર તાંતળાનું સ્તર જામે છે એમ રુધિર ગંઠાઈ જવાના ગુણને લીધે ધીમા ગામાંથી વહેતું રુધિર થોડી વારમાં બંધ થઈ જાય છે હવે તમને એક પ્રશ્ન પૂછવામાં આવે કે રુધિરમાના શ્વેતકર્ણો છે એ આપણા શરીરના સૂક્ષ્મ સૈનિકો છે તો શા માટે સૈનિકો છે તો કે રુધિરમાના શ્વેતકણો શરીરનો રોગ સામે રક્ષણ આપવાનું કાર્ય કરે છે શરીરમાં દાખલ થયેલા રોગોના જંતુઓને શ્વેતકણોનો સામનો કરે છે અને રોગોના જંતુઓને નાશ કરી શરીરમાં રોગ થતો અટકાવે છે આમ શ્વેત કણો રોગના જંતુઓ સામે લડવાનું સૈનિક જેવું કાર્ય કરતા હોવાથી તેમનું કદ સૂક્ષ્મ હોવાથી તેને શરીરમાંના સૂક્ષ્મ સૈનિકો કહેવામાં આવે છે હવે જુઓ તમને કહું રુધિરના ચાર ઘટકો છે તો રુધિરના જે ચાર ઘટકો છે એ કયા કયા છે તો રુધિરના ચાર ઘટકો રુધિર રસ રક્તકણ અને શ્વેતકણ એ ઓમેનના છે અને રુધિર ગંઠાવાની ક્રિયા માટે રુધિર કણિકાઓ અને ત્રાકણોનું પણ હોય છે અને રુધિરમાં બીજું શું હોય છે તો કે હિમોગ્લોબિન હોય છે જેને કારણે તે લાલ રંગનું રહે છે હવે છે કે રુધિરવાહિનીઓ શરીરમાં જુદા જુદા પ્રકારની રુધિરવાહિનીઓ એટલે કે ઝીણી ઝીણી નળી હોય છે એ નળીને આપણે એમ કહીએ છે ને નસ દેખાય છે તો આ નસ દ્વારા જે લોહી છે રુધિર એટલે લોહી તો એ જે લોહી છે એ નળીઓ દ્વારા આપણા આખા શરીરમાં ફરે છે શરીરમાં જુદા જુદા પ્રકારની રુધિરવાહિનીઓ જોવા મળે છે તમે જાણો છો કે શ્વાસ દરમિયાન શુદ્ધ ઓક્સિજનનો જથ્થો ફેફસામાં ભરાય છે ઓક્સિજનનું વહન શરીરના બાકીના ભાગો સુધી થવું જરૂરી છે રુધિર કોષોમાંથી કાર્બન ડાયોક્સાઇડ સહિતના ઉત્સર્ગ દ્રવ્યો એકત્રિત કરે છે આપણે જે અગાઉ દસમું પ્રકરણ છે એમાં શીખ્યા હતા તે મુજબ રુધિરને હૃદય તરફ પરત વહેતું અનિવાર્ય છે જેથી કરીને તેમાંથી કાર્બન ડાયોક્સાઇડ ફેફસામાંથી દૂર કરી શકાય છે તેથી બે પ્રકારની રુધિર એટલે કે ધમની અને શીરા આવેલી હોય છે જો તમે જે આકૃતિ છે એમાં તમે જુઓ તો એમાં તમને બે પ્રકારની વાહિનીઓ દેખાય છે જેમાં લાલ રંગની જે વાહિનીઓ દેખાય છે તે ધમનીઓ છે અને વાદળી રંગની જે વાહિનીઓ દર્શાવે છે બ્લૂ એ શિરા છે બરાબર તો ધમની છે એ શું કાર્ય કરે છે તો ધમની છે એ હૃદયમાંથી ઓક્સિજનયુક્ત રુધિરને શરીરના વિવિધ ભાગો તરફ લઈ જાય છે રુધિરનો પ્રવાહ ઝડપી અને વધુ દબાણે હોવાથી ધમનીની દિવાલ જાદી અને સ્થિતિસ્થાપક હોય છે ચાલો આપણે ધમની દ્વારા રુધિરના પ્રવાહનો અભ્યાસ કરવા માટેનો પ્રવૃત્તિ જોઈએ ચાલો આપણે એનો પ્રયોગ જોઈએ તમારા જમણા હાથની તર્જની અને મધ્યક મધિકા એટલે કે પ્રથમ બે આંગળીઓ અને ડાબા હાથના કાંદાની અંદરની બાજુએ મૂકો શું તમને થડકારા જેવો હલનચલનનો અનુભવ થાય છે આની પાછળનું કારણ શું છે તો આવા હલનચલનને નાડીના ધબકારા કહેવાય છે જે ધમનીમાં રુધિર વહેવાને કારણે થાય તમે જ્યારે ડૉક્ટર પાસે જાઓ છો તો ઘણીવાર તમારા છે ને હાથમાં આમ લઈ અને એ દબાવી અને સાંભળે છે તો એ નાળીના ધબકારા કહેવાય છે હવે જે ધમની એક મિનિટમાં થતા નાળીના ધબકારાની ગણતરી તમારે કરવાની છે કે કેટલી વારમાં નાળીમાં ધબકારા થાય છે આરા કે તમે કેટલી એક મિનિટમાં થતાં થનકાને નાડી દર પલ્સ રેટ કહે છે આરામદાયી સ્થિતિમાં મનુષ્યનો નાડી દર આશરે બહોતેરથી એસી હોય છે તમારા શરીરના બીજા ભાગો એવો શોધો કે જ્યાં તમે નાળીના ધબકારા અનુભવી શકો તમારા પોતાના અને તમારા સહપાઠીના નાળીના ધબકારા તમે મેળવેલ અંકોની તુલના કરો અને કોષ્ટકમાં અગિયાર પોઈન્ટ એકમાં નોંધો હવે જુઓ એ તમારે તમારા મિત્ર સાથે રમવાની છે હવે જો અહીં છે તો અહીં એક નામ છે કે મીના છે તો એનો નાળીનો દર કેટલો આવ્યો તો એનો નાળીનો દર તોર આવ્યો પછી મનીષ નામનું વ્યક્તિ છે એના નાળીના ધબકારા ગણતા એવી રીતે તમે તમારા મિત્ર સાથે આ રમત રમી શકો છો હવે જુઓ શીરા તો શીરા એ એવી રુધિર વાહિનીઓ છે શિરા એ એવી રુધિર વાહિનીઓ છે કે જે કાર્બન ડાયોક્સાઇડયુક્ત રુધિરને શરીરના જુદા જુદા ભાગોમાંથી હૃદય તરફ લઈ જાય છે ધમની છે એ પહોંચાડે છે અને શીરા છે એ બધું હૃદય તરફ લઈ જાય છે શીરાની દિવાલ કેવી હોય છે પાતળી હોય છે અને ધમનીની દીવાલ કેવી હોય છે તો કે જાડી હોય છે તો તમને અહીં આનો તફાવત પણ આવશે કે ધમની અને શીરા તો ધમનીની દિવાલ જાડી હોય છે અને સ્થિતિસ્થાપક હોય છે જ્યારે શીરાની દિવાલ કેવી હોય છે પાતળી હોય છે અને શીરામાં વાલ આવેલો હોય છે જે રુધિરને માત્ર હૃદયની દિશામાં જ જવા દે છે જુઓ તમને પાઠ્યપુસ્તકના પાના નંબર એકસો ત્રેવીસ ઉપર તમને આકૃતિ આપેલી છે જ્યારે તમે ઘરમાં ફ્રી સમય હોય ત્યારે તમે આ આકૃતિ દોરવાનો પ્રયત્ન કરજો હું અસમંજસમાં છું મેં શીખ્યું કે ધમની હંમેશા ઓક્સિજનયુક્ત રુધિરનું વહન કહે છે પહેલી સમજાવે છે કે ફુફુફસીય ધમની રુધિરને હૃદયમાંથી લાવે છે આથી તેમને ધમની કહે છે શિરા નહીં તે કાર્બન ડાયોક્સાઇડયુક્ત યુધ્ધિરને ફેફસા સુધી પહોંચાડે છે ફુફુફસીય શિરા ઓક્સિજનયુક્ત રુધિરને ફેફસામાંથી હૃદય સુધી પહોંચાડે છે તમને પૂછવામાં આવે કે કઈ શીરા કઈ શિરા ઓક્સિજનયુક્ત રુધિરને ફેફસામાં પહોંચાડે છે ફેફસામાંથી હૃદય સુધી પહોંચાડે છે તો ફુફુફસી શિરા બરાબર છે હવે આપણે આગળ જોઈએ જો આકૃતિ નંબર અગિયાર પોઈન્ટ ત્રણ તમારા પુસ્તકના એકસો ત્રેવીસમાં પાના ઉપર તમે જુઓ શું તમે ધમનીઓને નાની નાની વાહકોમાં વિભાજિત થયેલી જોઈ શકો છો જુઓ એકદમ નાની નાની નળી જેવું છે તે જેને કોશિકા કહેવાય છે આ કોશિકાઓ ફરીથી જોડાણ પામી શિરાઓ બનાવે છે જે રુધિરને હૃદયમાં ઠાલવે છે હૃદય હૃદય એટલે હાર્ટ હૃદય એ સતત ધબકતું અને પંપ તરીકે કાર્ય કરતું અંગ છે બરાબર છે પંપ જેવું કાર્ય કરે છે કે જે રુધિરને તેમાં રહેલા દ્રવ્યોનું વહન કરે છે વિચારો એક પંપ જે વર્ષો સુધી અટક્યા વિના કાર્ય કરી શકે છે તદ્દન અશક્ય છતાંય આપણું હૃદય છે એ અટક્યા વિના કાર્ય કરે છે બરાબર છે આપણું હૃદય એ અટક્યા વિના પંપ તરીકે કાર્ય કરે છે તો હવે આપણે હૃદય વિશેનો અભ્યાસ કરીશું બરાબર હવે આપણે આગળ હૃદય વિશે અભ્યાસ કરીશું આપણું હૃદય ક્યાં આવેલું છે તો હૃદય એ ઉરસ ગુહા ગુહામાં આવેલું છે નીચેની બાજુએથી આકૃતિમાં ડાબી બાજુએ નમેલું છે જુઓ આકૃતિ અગિયાર પોઈન્ટ એક તમારે જોવાની છે આંગળીઓની અંદરની તરફ વળીને મુઠ્ઠીવાળો ભાગ છે હૃદય છે એ આપણા હાથની મુઠ્ઠી જેટલું છે તમારું હૃદય સામાન્યપણે હાથની મુઠ્ઠી જેટલું કદ ધરાવે છે જે ઓક્સિજનયુક્ત અને કાર્બન ડાયોક્સાઇડ યુક્ત રુધિર ભેગું થાય તો શું થાય આવું થવું રોકવા માટે હૃદય ચાર ખંડ ધરાવે છે બરાબર છે હૃદય કેટલા ખંડ ધરાવે છે ચાર ખંડ ધરાવે છે તો જુઓ તેના માટે તો કે ઓક્સિજનયુક્ત અને કાર્બન ડાયોક્સાઇડયુક્ત રુધિર ભેગું ન થાય તે માટે આવું થાય છે ઉપરના બે ખંડને કર્ણકો અને નીચેના બે ખંડને ક્ષેપક તરીકે ઓળખાય છે ઉપરના જે બે ખંડો છે એ કર્ણકો અને નીચેના બે ખંડો છે એ ક્ષેપકો તરીકે ઓળખાય છે આ બંને વચ્ચે આવેલા પડદાને કારણે ઓક્સિજનયુક્ત અને કાર્બન ડાયોક્સાઇડયુક્ત રુધિર ભેગું થતું નથી જુઓ તમે તમારા પુસ્તકના પાના નંબર એકસો ચોવીસ ઉપર તમને જો હૃદયની આકૃતિ દેખાડવામાં આવી છે બરાબર તો તમે એ બરાબર સમજો કે જો કઈ રીતે થાય છે તો પરિવહન કાર્યને સમજવા માટે હૃદયની જમણી બાજુએ શરૂઆત કરો અને આપેલા તીરની દિશામાં અનુસરો આ તીર હૃદયથી ફેફસા તરફ અને હૃદયથી શરીરમાં તમામ ભાગો તરફનું રુધિરનું વહન દર્શાવે છે બરાબર જે આપણે અગાઉ તમે આકૃતિ જોઈ અગિયાર પોઈન્ટ ત્રણ તેમાં આપેલું છે હવે છે હાર્ટ બીટ એટલે કે હૃદયના ધબકારા વિશે આપણે સમજીએ તમને ખબર હશે ઘણીવાર તમે ડાબી બાજુ આ રીતે આમ હાથ રાખો ને તો તમને જાણે શરીરમાં ધક ધક એવો અવાજ સંભળાય છે હૃદયના ખંડોની દિવાલો એ સ્નાયુઓની બનેલી છે એના કયા ખંડો છે તો કે કર્ણકો અને ક્ષેપકો એની દિવાલ શેની બનેલી છે તો કે સ્નાયુઓની બનેલી છે સ્નાયુઓનું લય અનુસાર સંકોચન અને વિકોચન સંકોચન એટલે કે સંકોચાઈ જાવ એકદમ નાનું થઈ જવું અને વિકોચન એટલે પાછું હતું એવું થઈ જાવું તાલબદનું સંકોચન તેના વિકોચનને અનુસરીને એક ધબકારો સૂચવે છે યાદ રાખો આપણા જીવન દરમિયાન ધબકારા સતત ચાલુ રહે છે જો તમે તમારો હાથ છાતી પર ડાબી બાજુ રાખશો તો તમને ધબકારાનો અનુભવ થશે અને તમે જ્યારે ડૉક્ટર પાસે જાઓ છો તો તમે જુઓ સ્ટેથોસ્કોપ નામના સાધનની મદદથી ડૉક્ટર તમારા ધબકારા અનુભવે છે આપણે અગાઉના પ્રકરણમાં પણ જોઈ ગયા કે સ્ટેથોસ્કોપના મદદથી આપણા ધબકારા આપણે સાંભળી શકીએ છીએ હૃદયના ધબકારાના અવાજને મોટો કરવા માટે ડૉક્ટર સાધન તરીકે સ્ટેથોસ્કોપનો ઉપયોગ કરે છે હવે તમને એમ પ્રશ્ન પૂછવામાં આવે કે હૃદયના ધબકારા માટે સાનો સમ સાંભળવા માટે ડૉક્ટર કયા સાધનનો ઉપયોગ કરે છે તો એનો જવાબ શું આવશે સ્ટેથોસ્કોપનો ઉપયોગ કરે છે તે એક ચેસ્ટ પીસ જે સંવેદનશીલ પડદો બે ઇયરપીસ ઇયરપીસ એટલે કે કાન આગળ રાખવા ઉપર એવી એક નળી ધરાવે છે જો પહેલા નંબર એકસો પચીસ ઉપર તમને એ દેખાડી છે જે જોડાણ તરીકેનું કાર્ય કરે છે ડોક્ટર સ્ટોટોસ્કોપ દ્વારા હૃદયના ધબકારા સાંભળી હૃદયની પરિસ્થિતિ વિશેનો તાગ મેળવે છે ડોક્ટર જાણે છે કે આપણું હૃદય કેટલું ઝડપથી કામ કરે છે કે કેટલું ધીમું કામ કરે છે ચાલો આપણી આસપાસ મળી આવે એવી પદાર્થોથી આપણે સ્ટેથોસ્કોપનો એક નમૂનો બનાવીએ તમારે પણ એ ઘરે બનાવવાનો પ્રયત્ન કરવાનો છે છ સાત સેમીનો વ્યાસ ધરાવતી એક ઘરણી લો તેની પર રબરની ટ્યુબ ચુસ્તપણે લગાવો રબરને ખેંચીને ગરણીના મોં પર લાવો અને ચુસ્તપણે રબરથી બાંધો ટ્યુબનો એક ખુલ્લો છેડો કાન આગળ રાખો હવે તમને શું થાય છે ને એ એ તમારે કહેવાનું છે તો તમે શું તો એક મિનિટમાં થતાં હૃદયના ધબકારા તમે માપો ચારથી પાંચ મિનિટ સુધી દોડો અને પછી પાછા એ ધબકારા માપો અને નાળી દર માપો તમારા સહપાઠી પણ આ જ રીતે હૃદયના ધબકારા અને નાળી દર માપો તમે અવલોકન કરતાં તમને સમજાશે કે જે એ એ નામનો વ્યક્તિ છે એના હૃદયના ધબકારા ચુમોતેર હતા નાળી દર ચુમોતેર હતા અને હૃદયના ધબકારા એ પછી દોડ્યા પછી એને છે તો એસી એસી થયા એટલે કે આરામદાયી સ્થિતિમાં ધબકારાનો દર ચુમોતેર બોંતેર પીંચોતેર એવી રીતે રહે છે જ્યારે તમે કોઈ પણ કામ કરો છો જેમ કે દોડો છો ચાલો છો કસરત કરો છો તો એ પછી તમને ઘણીવાર એકદમ આમ શ્વાસ જોર જોરથી લેવા માંડો છો તો શું થાય છે તો કે તમે જોર જોરથી તમે જ્યારે શ્વાસ લ્યો છો ત્યારે તમારા ધબકારા વધી જાય છે બરાબર છે હવે એ તમારે જો આગળ જે કોષ્ટક આપેલું છે એ તમારે સાથે કરવાનું છે એક મિનિટમાં થતા થડકાર અને હૃદયના ધબકારાનો દર સૂચવે છે હૃદયના બધા ખંડોમાં તાલબદ્ધ ધબકારા એ રુધિરનું પરિવહન અને શરીરના જુદા જુદા ભાગોમાં દ્રવ્યના વાહનનું નિયમન દર્શાવે છે બુજો વિચારે છે કે શું વાદળી અને જળવ્યાર પણ રુધિર ધરાવે છે વાદળી અને જળવ્યા જેવા પરિ પ્રાણીઓ પરિવહન તંત્ર નથી ધરાવતા તેઓ જે પાણીમાં વસવાટ કરે છે તે પાણી ખોરાક અને ઓક્સિજનનો શરીરમાં પ્રવેશ કરાવે છે આ પાણી જ ઉત્સર્ગ દ્રવ્યો અને કાર્બન ડાયોક્સાઇડને શરીરમાંથી બહાર લઈ જાય છે આથી આવા પ્રાણીઓને રુધિર જેવા પરિવહન પ્રવાહીની જરૂર નથી પ્રાણીઓમાં એકસો છવ્વીસ બ્લુ કલરની એક વાર્તા આપી છે એ જોઈએ એક અંગ્રેજ ચિકિત્સક વિલિયમ હાર્વે એ ઈસવીસન પંદરસો અઠોતેર થી સોળસો માં રુધિરનું પરિવહન શોધ્યું તે સમય દરમિયાન એવું માનવામાં આવતું કે રુધિર એ રુધિરવાહીનોમાં તરંગ રૂપે વહે છે તેમના મત માટે હારવીનો ઉપવાસ કરવામાં આવ્યો હતો ઉપવાસ એટલે કે એનું અપમાન કરવામાં આવ્યું હતું પરિભ્રમણ કરનારને કહેવામાં આવ્યા આવ્યો તેણે પોતાના ઘણા દર્દીઓને ગુમાવ્યા પરંતુ તેના મૃત્યુ પહેલા હાર્વેના પરિભ્રમણનો વિચારને સામાન્યપણે જૈવિક સત્ય તરીકે સ્વીકારવામાં આવ્યો હતો હવે છે એ પ્રાણીઓમાં ઉત્સર્જન વિશે આપણે સમજીએ બરાબર પહેલા તો રુધિરનું વિશે આપણે સમજ્યા હવે પ્રાણીઓમાં ઉત્સર્જન વિશે સમજીએ યાદ કરો ઉચ્છવાસ ઉચ્છવાસ એટલે શું તો કે આપણે જે શ્વાસ અંદર લઈએ છીએ એને શ્વાસ કહેવાય અને જે શ્વાસ આપણે બહાર કાઢીએ છીએ તેને ઉછ્વાસ કહેવાય છે ઉચ્છવાસ દરમિયાન ફેફસા દ્વારા કેવી રીતે કાર્બન ડાયોક્સાઇડ ઉત્સર્ગ દ્રવ્ય તરીકે નિકાલ પામે છે તે પણ યાદ કરો અપચિત ખોરાક કેવી રીતે નિકાલ પામે છે ચાલો હવે આપણે બીજા ઉત્સર્ગ દ્રવ્યો શરીરમાં કેવી રીતે નિકાલ પામે છે તે તમને આશ્ચર્ય થશે કે બિનજરૂરી દ્રવ્યો ક્યાંથી આવે છે જ્યારે આપણા કોષો કાર્ય કરે છે ત્યારે કેટલાક નકામાં પદાર્થો મુક્ત થાય છે તે ઝેરી હોય છે અને તેથી તે શરીરમાંથી નિકાલ ખવા કરવા ખૂબ જ જરૂરી છે કોષો દ્વારા જે નકામાં પદાર્થો ઉત્પન્ન થાય છે તેને શરીરમાંથી નિકાલ થવાની ક્રિયાને ઉત્સર્જન કહે છે ઉત્સર્જન કોને કહે છે તો કે કોષો દ્વારા જે નકામા પદાર્થો ઉત્પન્ન થાય છે તેનો શરીરમાંથી નિકાલ થવાની પ્રક્રિયાને ઉત્સર્જન કહે છે ઉત્સર્જનની ક્રિયા સાથે સંકળાયેલા વિવિધ ભાગો મળીને ઉત્સર્જન તંત્રની રચના કરે છે બરાબર છે પહેલાં આપણે રુધિરના તંત્ર એટલે કે રુધિર પરિવહનના જે હતું એ જોયું કે હૃદય ધમની શીરા બરાબર છે એ બધા આપણે એના અંગ જોયા હવે આપણે અહીં મનુષ્યના ઉત્સર્જન તંત્ર વિશે સમજીશું રુધિરમાં રહેલા નકામા પદાર્થોને શરીરમાંથી નિકાલ થવો જોઈએ તે કેવી રીતે શક્ય બને અહીં રુધિરના ગારણની પ્રક્રિયા શરૂ પ્રક્રિયા જરૂરી છે મૂત્રપિંડની રુધિર કોશિકા દ્વારા આ કાર્ય થાય છે તો રુધિરના ગાળણની પ્રક્રિયા છે એ ક્યાં થાય છે તો કે ગાળવાનું કાર્ય મૂત્રપિંડની રુધિર કોશિકા દ્વારા થાય છે જ્યારે રુધિર એ બે મૂત્રપિંડ સુધી પહોંચે છે ત્યારે તેમાં ઉપયોગી અને નુકસાનકારક બંને પદાર્થ જોવા મળે છે ઉપયોગી પદાર્થોનું રુધિરમાં ફરીથી શોષણ થાય છે પાણીમાં દ્રવ્ય નકામો કચરો મૂત્ર સ્વરૂપે નિકાલ પામે છે મૂત્રપિંડમાં મૂત્ર નળીઓ જેવી મૂત્રવાહિની દ્વારા દ્વારા મૂત્રાશયમાં જાય છે તે મૂત્રાશયમાં સંગ્રહાય છે અને મૂત્ર માર્ગે બહાર નીકળે છે મૂત્રપિંડ મૂત્રવાહિની મૂત્રાશય અને મૂત્રમાર્ગ એ ઉત્સર્જનની રચના કરે છે કયા ચાર છે તો કે મૂત્રપિંડ મૂત્રવાહિની મૂત્રાશય અને મૂત્રમાર્ગ એ મૂત્રપિંડની મૂત્રપિંડ એટલે કે કિડનીની અગત્યના અવયવ છે તે રુધિરને ગાળવાનું કાર્ય કરે છે જો મૂત્રપિંડ કામ કરતું બંધ થઈ જાય તો શું કરવું પડે ડાયાલિસિસ કરવું પડે છે એટલે કે કૃત્રિમ રીતે ગાળવાની પ્રક્રિયા થાય એ કરવું પડે છે એક પુખ્ત વ્યક્તિમાં આશરે એકથી એક પોઈન્ટ આઠ લીટર જેટલું મૂત્ર ચોવીસ કલાકમાં નીકળે છે મૂત્રમાં પંચાણું ટકા પાણી અને બે પોઈન્ટ પાંચ ટકા યુરિયા અને બે પોઈન્ટ પાંચ બીજા નકામા દ્રવ્ય આવેલા હોય છે આ બધાએ અનુભવ્યું છે કે ઉનાળાના ગરમ દિવસોમાં આપણને પરસેવો થાય છે પરસેવામાં પાણી અને ક્ષાર હોય છે પરસેવામાં શું જોવા મળે છે તો કે પરસેવામાં પાણી અને ક્ષાર જોવા મળે છે બુજોએ જોયું કે ઉનાળામાં આપણા કપડાં પર સફેદ ધબ્બા જોવા મળે છે મોટા ભાગે ધબ્બા બગલના ભાગમાં જોવા મળે છે આ નિશાન એ પરસેવામાં રહેલા ક્ષારને લીધે થાય છે શું પરસેવો બીજા કોઈ કારણોસર થાય છે થાય છે તમને તો એ આપ આપણે જાણીએ છીએ કે માટલામાં રહેલું પાણી ઠંડુ હોય છે માટલામાં રહેલા કાણામાંથી પાણીનું બાષ્ફર્જન થવાને કારણે ઠંડક જોવા મળે છે હવે જુઓ પહેલી એને જાણવું છે કે બધા પ્રાણીઓ પણ મૂત્ર મૂત્રોત્સર્જન કરે છે હા પ્રાણીઓમાં નકામાં રસાયણો શરીરમાંથી નીકળવાની પ્રક્રિયા પાણીની માત્રા પર અવલંબે છે જળચર પ્રાણીઓ જેવા કે માછલીઓ કોષોનો કચરો એમોનિયા સ્વરૂપે ઉત્સર્જન છે જે સીધો જ પાણીમાં ઓગળી જાય છે કેટલાક ભૂચર એટલે કે જમીન નિવાસીઓ પ્રાણીઓ જેવા કે પક્ષીઓ ઘરોળી કે સાપ અર્ધગન સફેદ રંગનો પદાર્થ એટલે કે યુરિક એસિડનો ઉત્સર્જે છે મનુષ્યમાં અંશે ઉત્સર્ગ દ્રવ્ય તરીકે યુરિયા જોવા મળે છે કેટલીક વાર મનુષ્યમાં મૂત્રપિંડ ચેપ કે ઈજાને કારણે કામ કરતા બંધ થાય છે મૂત્રપિંડની નિષ્ફળતાને કારણે રુધિરમાં નકામો કચરો ભેગો થાય છે જ્યાં સુધી આવા વ્યક્તિઓમાં રુધિરના સમયાંતરે કૃત્રિમ મૂત્રપિંડ દ્વારા ગાળવામાં આવે ત્યાં સુધી જીવ જીવતા રહી શકે છે આ પદ્ધતિને ડાયાલિસિસ કહે છે જો આ મહત્વનું છે આમાં તમારે કે ડાયાલિસિસ કોને કહે છે તો તમારે એ લખવાનું કે વ્યક્તિમાં રુધિરને સમયાંતરે કૃત્રિમ મૂત્રપિંડ દ્વારા કાઢવામાં આવે તે પદ્ધતિને ડાયાલિસિસ કહે છે આવી જ રીતે જ્યારે આપણને પરસેવો થાય ત્યારે આપણા શરીરને ઠંડુ કરવામાં જેમ માટલામાં છે કણો એ આપણા શરીરને ઠંડુ ઠંડક રાખે એમ આપણા છિદ્રો છે એ પણ ઠંડુ રાખવામાં મદદ કરે છે હવે આપણે વનસ્પતિઓમાં ઘટકના વહન વિશે સમજીશું તમે પ્રકરણ એકમાં શીખી ગયા કે વનસ્પતિ જમીનમાંથી પાણી અને ખનીજ તત્વોનું શોષણ કરે છે અને પર્ણ સુધી પહોંચાડે છે પ્રકાશ સંશ્લેષણ દ્વારા પર્ણ કાર્બન ડાયોક્સાઇડ અને પાણીનો ઉપયોગ કરી ખોરાક બનાવે છે હવે પ્રકરણ દસમાં તમે એ પણ શીખી ગયા કે ખોરાક એ ઉર્જાનો સ્ત્રોત છે કે આપણા શરીરમાં જો શક્તિ મેળવી છે તેના માટે જ આપણે ખોરાક લેવો જરૂરી છે અને દરેક કોષ ગ્લુકોઝના તૂટવાથી ઉર્જા ઉત્પન્ન કરે છે કોષોના આ ઉર્જાનો ઉપયોગ જૈવિક ક્રિયાઓ માટે કરે છે આથી સજીવના દરેક કોષ પાસે ખોરાકનો જથ્થો પ્રાપ્ય હોવો જોઈએ તમે ક્યારે વિચાર્યું છે કે પાણી અને ખનિજ તત્વો જમીનમાંથી મૂળ દ્વારા શોષાય પર્ણ સુધી કેવી રીતે પહોંચે છે પર્ણ દ્વારા બનાવેલા ખોરાકને એ વનસ્પતિના જુદા જુદા ભાગો સુધી પહોંચાડે છે તો પાણી અને ખનીજ વહનોનું તત્વોનું વહન ટ્રાન્સપોર્ટ ઓફ વોટર એન્ડ મિનરલ્સ ખનિજ તત્વ એટલે મિનરલ્સ વનસ્પતિના મૂળ દ્વારા પાણી અને ખનિજ સારોનું વહન કરે છે મૂળ મૂળ રોમ ધરાવે છે જુઓ તમને અહીં જાળી જેવી એક રચના દેખાડી છે બરાબર છે જુઓ અંદર એક જામલી અને આથી કેસરી પટ્ટી દેખાડી એ શું છે મૂળ રોમ છે મૂળ રોમ એ પાણી અને પાણીમાં દ્રવ્ય ખનિજ ક્ષારોના શોષણ માટે મૂળની સપાટીમાં વધારો કરે છે જમીનના કણો વચ્ચે રહેલું પાણી મૂળ રોમના સંપર્કમાં આવે છે જો તમે આકૃતિ એકસો અઠ્યાવીસમાં પેજ ઉપર જે જાળી જેવી આકૃતિ છે તે તો શું તમે અનુમાન બાંધી શકો કે મૂળ દ્વારા પાણી પર્ણ સુધી કેવી રીતે પૂછે છે વનસ્પતિમાં કેવા પ્રકારનું પરિવહન થાય છે તો જુઓ છે છે એ વિચારે કે પાસે પાઇપલાઈન તો હોવી જ જોઈએ જેથી પાણી વનસ્પતિના તમામ ભાગો સુધી પહોંચી શકે જેમ કે આપણા ઘરમાં પાણીનો પુરવઠો પહોંચે છે હવે જુઓ તમે વૃક્ષ છે એ જુઓ જમીનમાં કેવો અંદર સુધી ખોળેલા હોય છે બુજો સાચો છે વનસ્પતિ પાણી અને ખનિક સારોના વહન માટે પાઇપ જેવી વાહિનીઓ ધરાવે છે આ વાહિનીઓ ચોક્કસ પ્રકારના કોષોની બનેલી હોય છે જેને વાહક પેશી કહે છે વાહક પેશી કોને કહે છે તો કે વનસ્પતિ પાણી અને ખનિજ સારોના વહન માટે જે નાની વાહિનીઓ ધરાવે છે આ વાહિનીઓ ચોક્કસ કોષોની બનેલી હોય છે તેને વાહક પેશી કહે છે સજીવોમાં કોષોના સમૂહ ચોક્કસ પ્રકારના કાર્ય કરવા માટે એકઠા થાય છે જેને પેશી કહે છે પેશી કોને કહે છે તો કે સજીવોમાં કોષોના સમૂહને ચોક્કસ પ્રકારના કાર્ય કરવા માટે એકઠા થાય છે જેને પેશી કહે છે પાણી અને ખનિક સારોના વહન માટેની વાહક પેશીઓને જલવાહક પેશી કહે છે જલવાહક પેશી નળીઓનું જાળું એટલે કે નેટવર્ક બનાવે છે જે મૂળથી પ્રકાણ અને ડાળીઓને સાંકળે છે આથી પાણીનું વહન સમગ્ર વનસ્પતિના ભાગોમાં જોવા મળે છે હવે પહેલી વિચારે છે પહેલી તેની માતાને થોડા ઘણા સૂકા ભીંડા અને બીજા શાકભાજીને પાણીમાં મૂકતા જુએ છે તેણીને જાણવું છે કે પાણી તેમાં કેવી રીતે પ્રવેશે છે તમે જાણો છો કે પર્ણ ખોરાક બનાવે છે ખોરાકનું વહન વનસ્પતિના બધા જ ભાગોમાં થવું જોઈએ આ પ્રક્રિયા વાહક પેશી એટલે કે અન્નવાહક પેશી દ્વારા થાય છે તમને પ્રશ્ન પૂછવામાં આવે કે ખોરાકનું વહન વનસ્પતિના બધા ભેગો ભાગોમાં થવું જોઈએ એ પ્રક્રિયા શેમાં થાય છે તો કે વાહક પેશીની અન્નવાહક પેશી દ્વારા થાય છે આમ જલવાહક અને અન્નવાહક પેશી દ્વારા વનસ્પતિના ઘટકોનું વહન થાય છે હવે જુઓ તમે એક આપણે અહીં તમે પ્રવૃત્તિ આપણે જોઈએ પોઈન્ટ એક મોટું બટાકું લો અને તેની બહારથી છાલ ઉતારો તેની એક બાજુનો ભાગ પાયો બનાવવા સપાટ કાપો અને વિરુદ્ધ બાજુએ ઊંડી અને પોલાળવાળી ગુહા રચો અડધા સુધી પોલાણમાં ખાંડના દ્રવ્યથી ભરો અને નિશાની રૂપે બટેકાની દિવાલ ઉપર ટાંકડી પીન લગાવો આ બટેકામાં થોડી માત્રામાં પાણીથી ભરેલી ડીશમાં મૂકો આટલી ખાતરી રાખો કે આ પાણીની સપાટી પીનની સપાટીની નીચે હોય છે થોડા કલાકો સુધી ઉપકરણને એમ જ રહેવા દો તમે ખાંડના દ્રાવણની સપાટી ઊંચી જતી લાગશે તમને નિર્ણય મળો કે જે છે એ થોડક ઊંચી જતી લાગશે થોડા અંતર સુધી પાણી એક કોષથી બીજા કોષ તરફ ગતિ કરી શકે છે આ જ રીતે પાણી જમીનમાંથી મૂળની જલવાહિનીઓ સુધી પહોંચે છે હવે છે બાજસ્પોટ સર્જન બાજ્ફોટ સર્જન એટલે કે ટ્રાન્સપીટેશન તમે ધોરણ છમાં માં શીખ્યા છો કે વનસ્પતિ બાજો બાષ્પોત્સર્જનની ક્રિયા દ્વારા પુષ્કળ પ્રમાણમાં પાણી મુક્ત કરે છે વનસ્પતિ જમીનમાંથી પાણી અને શોષણ કરે છે શોષાયેલું બધું પાણી વનસ્પતિ દ્વારા વપરાતું નથી બાષ્પોત્સર્જનની ક્રિયા દ્વારા પર્ણમાં આવેલા પર્ણરંધ્ર દ્વારા પાણી બાષ્પોત્સર્જન સ્વરૂપે બહાર નીકળે છે પર્ણ દ્વારા પાણીનું બાષ્પીભવન એ ચૂસક પુલ એટલે કે બકનળી જેમ તમે સ્ત્રોત દ્વારા પાણી ચૂસો છો તે જ રીતે રચે છે જે પાણી ખૂબ જ ઊંચાઈ સુધી ઊંચા ઊંચા વૃક્ષોમાં પહોંચાડે છે બાષ્પોત્સર્જનથી વનસ્પતિ પણ ઠંડક પ્રાપ્ત કરે છે પૂજો વિચારે છે કે શા માટે વનસ્પતિ પુષ્કળ પ્રમાણમાં પાણી જમીનમાં શોષે છે તો આપણે શીખી ગયા કે છે કે પાણી આખા આખા જાળવામાં એટલે કે આ બધી વનસ્પતિને જોઈએ જરૂરી છે જે મનુષ્યને જરૂરી છે એમ પાણી વનસ્પતિને પણ જરૂરી છે પર્ણરંધ્ર એટલે શું અને પર્ણરંધ્ર કોને કહેવાય તો કે વનસ્પતિના પર્ણોમાં નીચલી સપાટી પર નાના છિદ્રો આવેલા છે તેને પર્ણરંધ્ર સ્ટોમેટા કહે છે આ પર્ણરંધ્રની બંને બાજુએ રક્ષક કોષો આવેલા હોય છે હવે પર્ણરંધ્રના કાર્ય શું છે પર્ણરંધ્રના બે કાર્ય નીચે મુજબના છે વનસ્પતિના પર્ણરંધ્રો દ્વારા વધારાના પાણીનો બાષ્પોસર્જનની ક્રિયા દ્વારા બાષ્પ સ્વરૂપે બહાર કાઢે છે અને વનસ્પતિની પ્રકાશ સંશ્લેષણની ક્રિયા અને શ્વસનની ક્રિયા દરમિયાન પર્ણરંધ્રને મદદ થાય છે વાતા નિયમન થાય છે જુઓ બાળ મિત્રો તમારે આ આખો વિડીયો સરસ રીતે જોવાનો છે અને આના ઉપરથી જ તમને હોમવર્કની અસાઇન્ટમેન્ટ આપવામાં આવશે તમને આ પાર્ટ બરાબર સમજાઈ ગયો હશે તો તમે આ વિડીયોને લાઈક કરજો શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો થેન્ક યુ